नमस्कार मित्रों, ध्येय ग्रुप ट्यूशन में आपनु खूब खूब स्वागत छे। तो मित्रों, आजे आपणे पाठनी शुरुआत करिए ते पहला मने केटली कहेवतो याद आवी रही छे। लालच बुरी बला है अने अति लोभ ए पापनु मूल छे। आजे बे कहेवतो मैं तमने कही ए आजे आपणे जे पाठ भणवा जई रह्या छीए तेने लागू पड़े छे। जेनी टूंकमां समझ लईए तो यंत्र मानव एटले के रोबोट। एक रोबोट ने एक माणस द्वारा खरीदवामां आवे छे अने ए माणस ए रोबोट पासे पोतानी लालच संतोषवा माटे एवा एवा कार्यो करावे छे जेनुं परिणाम ए माणस अने रोबोट बंनेने भोगवुं पड़े छे। आ साथे साथे माणसे पोतानी बुद्धि द्वारा टेक्नोलॉजीनो उपयोग करीने जे यंत्रो बनाव्या छे ते आपणने फायदाकारक तो निवडे छे, पण घणीवार तेनो एवो दुरुपयोग करवामां आवे तो ते नुकसानकारक पण निवडी शके छे, एवो आ पાઠમાં બતાવવામાં આવ્યું છે। સો લેટ અસ બિગિન વિથ ધ ચેપ્ટર। ધ નેમ ઓફ ધ ચેપ્ટર ઇઝ ધ હ્યુમન રોબોટ। મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ ધ શોર્ટ નેરોઇડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા। અહીં સુપર રોબોટ પ્લાઝા બતાવવામાં આવ્યું છે જેમાં રોબોટનું વેચાણ થઈ રહ્યું છે। તો એક ગ્રાહક અહીં આવે છે તો ત્યાં એક સેલ્સમેન છે જે હસીને, ટુ ગ્રીન એટલે હસવું, હસીને ઠીંગણો અને ઝીણી ઝીણી આંખોવાળો સેલ્સમેન તેના ગ્રાહકને પૂછે છે કે સર, શું હું તમારી મદદ કરી શકું છું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ। ટુ રિસ્પોન્ડ એટલે પ્રતિસાદ આપવો, પ્રતિભાવ આપવો। તો અહીં ગ્રાહક છે પ્રેમ ચોપડા, તો પ્રેમ ચોપડાએ પ્રતિભાવ આપ્યો કે સારું, હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું। અહીં રોબોટ એટલે યંત્ર માનવ। ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન। સેલ્સમેને કહ્યું કમ્પ્લીટ એટલે કે વાક્ય પૂર્ણ કર્યું। ફોર હેલ્પ સર એટલે કે તમારી મદદ માટે તમારે રોબોટ જોઈએ છે। ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, સ્પેશિયાલિટી એટલે વિશિષ્ટતા, આ તો અમારી વિશિષ્ટતા છે। વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, દેન પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ, they are designed for only specialized work. We manufacture, to manufacture એટલે ઉત્પાદન કરવું, efficient એટલે કાર્યક્ષમ, robots એટલે યંત્ર માનવ। અમે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ રોબોટનું, યંત્ર માનવનું ઉત્પાદન કરીએ છીએ। શેની માટે? તો ઇન્ડસ્ટ્રી એટલે કારખાના માટે, કન્સ્ટ્રક્શન કંપની એટલે કે બાંધકામની કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે કે નળોની રચના માટે, એન્ડ ક્લિનિંગ એટલે કે સફાઈ કામ માટે, કેરટેકર્સ એટલે કે સંભાળ રાખનારાઓ માટે। દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક। તો આ પ્રકારના જે રોબોટ છે તે આ જ ખાસ કામ કરવા માટે બનાવવામાં આવ્યા છે। અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ। અને અમારા જે સૌથી શ્રેષ્ઠ રોબોટ છે તે તો તમારા જ જેવા ગ્રાહકો માટે એટલે કે ઘર માટે બનાવવામાં આવ્યા છે। He spoke like a recorded program. તે એક રેકોર્ડ કરેલા પ્રોગ્રામની માફક બોલી ગયો। આપણે ઘણીવાર કોઈ જગ્યાએ વસ્તુ લેવા જતા હોઈએ છીએ તો ત્યાંના સેલ્સમેન બિલકુલ આવા જ હોય છે, એકદમ એકી ટસે તેમની કોઈક ઉત્પાદન વિશે, તેમની કોઈક પ્રોડક્ટ વિશે આપણને ફટાફટ બધું કહી દેતા હોય છે, એટલે કે જાણે તેમનામાં આ રેકોર્ડ પ્રોગ્રામ કરીને રાખેલો હોય તેવું આપણને લાગે। યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ। પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન। બિઝનેસ લાઇક ફેશન એટલે કે વ્યાપારિક ઢબે, વ્યાપારિક ઢબે તે બોલ્યો કે હા હા, મારે એ જ પ્રકારનો રોબોટ જોઈએ છે। પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ, રિચલી કાર્પેટેડ ગેલેરી ઇન ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ ગ્લોઇંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ। અહીં સેલ્સમેન તેના ગ્રાહકને કહે છે કે પ્લીઝ, મહેરબાની કરીને આ તરફ આવો। લીડ હિમ થ્રુ, લીડ હિમ એટલે તેમને લઈ જાય છે, થ્રુ અ બ્રાઇટલી લીટ તેજસ્વી પ્રકાશવાળા, રિચલી કાર્પેટેડ ખૂબ જ મોંઘા ગાલીચાવાળા, ગેલેરી એટલે કે પરસાળમાંથી, ઇન ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ, ક્યાં લઈ જાય છે? તો ડોમ શેપ્ડ એટલે કે ગુંબજ આકારના મોટા હોલમાં, ગ્લોઇંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ જે ઝગમગતા પ્રકાશવાળું છે, ત્યાં તેમને લઈ જાય છે। ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન અ મેટાલિક સિલ્વર
ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. તો જમણી બાજુનો જે ખૂણો હતો તે તો બહુ જ બધા રોબોટ્સના ઢગલાથી ભરેલો હતો. તે રોબોટ્સ કેવા હતા? ચાંદી જેવા સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે ભૂરા અને લીલા. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. તો એમાંના ઘણા એવી જ રીતે હલનચલન કરી રહ્યા હતા કે જાણે કે ચાલવાનો મહાવરો કરી રહ્યા હોય. વેલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન. સ્ટૂડ સ્ટીલ એટલે કે સ્થિર ઊભા હતા. તો તેમાંના ઘણા એવી રીતે સ્થિર ઊભા હતા કે જાણે કે બંધ હોય. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશોલ્ડ એટલે ઉમરો. પ્રેમ ચોપડાએ એ હોલના જેમ જ ઉમરા પર પગ મૂક્યો, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એટલે કે તેમાંનો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. એક ચાંદી જેવા રંગના રોબોટે તેના મેટાલિક વોઇસ એટલે કે ધાતુમય અવાજમાં કહ્યું કે સાહેબ, તમારો દિવસ ખૂબ સારો રહે. સુપર રોબોટ પ્લાઝામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અમે આશા રાખીએ છીએ કે તમારી અહીંની મુલાકાત ખૂબ જ વર્થ વાઇલ એટલે કે કિંમતી સાબિત થાય. બ્રિલિયન્ટ મમલ્ડ પ્રેમ ચોપડા, સમવોટ બિવાઇલ્ડર્ડ. બિવાઇલ્ડર એટલે મૂંઝાયેલા. જેમ જ તેમણે ઉમરામાં પગ મૂક્યો તેમ એક અચાનકથી જ રોબોટ તેમની સામે આવ્યો, જેથી તે મૂંઝાઈ ગયા અને તેમના મોઢામાંથી ફક્ત એક જ શબ્દ નીકળ્યો, બ્રિલિયન્ટ એટલે કે ખૂબ જ સરસ. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. ધ સેલ્સમેન એટલે કે વેચનાર ગેવ અ પ્રાઉડ સ્માઇલ. પ્રાઉડ એટલે કે ગૌરવભર્યું સ્મિત આપે છે. એઝ હી હેડેડ ટુવર્ડ્સ, જેમ જ તે ની તરફ માથું ફેરવે છે. એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, એક ભૂરા રંગના આઇસોલેટેડ એટલે જુદા મૂકેલા રોબોટની તરફ માથું ફેરવીને આ જે સેલ્સમેન છે તે ગૌરવભર્યું સ્મિત આપે છે. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on TV, and selecting news of your interest from the paper. This one is perfectly programmed. ખૂબ જ સરસ રીતે આની અંદર પ્રોગ્રામ ફિક્સ કરવામાં આવ્યા છે. શેની માટે? ઘરકામ માટે, સફાઈ માટે, ગોઠવણ માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે કે સુપર માર્કેટમાંથી કરિયાણું લઈ આવવા માટે, ટેન્ડિંગ ધ લોન ઘાસ કાપવા માટે, મેલિંગ લેટર્સ પત્ર વ્યવહાર માટે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ટીવી તમને ગમતા પ્રોગ્રામ ટીવી પર શરૂ કરી આપવા માટે, સિલેક્ટિંગ ધ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર અને ન્યૂઝપેપરમાંથી તમને ગમતા સમાચાર સિલેક્ટ કરી આપવા માટે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ, અહીં સેલ્સમેન શ્વાસ લેવા માટે રોકાય છે. એન્ડ કન્ટિન્યુડ અને ફરીથી શરૂ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને આ બધી જ વસ્તુઓને કરાવવા માટે તમારે જેની જરૂર છે તે છે રિમોટ કંટ્રોલ, કેમ કે આ રોબોટ શેનાથી ચાલશે? રિમોટથી. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્કડ પ્રેમ ચોપડા. તો પ્રેમ ચોપડાએ પૂછ્યું કે હું ઘરે બેસીને સિટી માર્કેટ એટલે કે બજારમાં રહેલા રોબોટને ઘરેથી કમાન્ડ એટલે કે હુકમ આપી શકું છું? It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ram Singh 070. The salesman explained. To explain, એટલે સમજાવવું. તો સેલ્સમેને સમજાવ્યું કે it operates. To operate, એટલે કામ કરે છે. Within a limited radius of a kilometer. Radius, એટલે ત્રિજ્યા. તો તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે, બાય ધ વે. અને હા, તેનું નામ છે રામસિંહ 070. પ્રેમ ચોપડા નોડેડ. ટુ નોડ એટલે માથું ધુણાવવું. તો પ્રેમ ચોપડાએ માથું ધુણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે કે બતાવવું. તો સેલ્સમેને આ રોબોટમાં રહેલી કેટલીક વસ્તુઓ બતાવી, જેમ કે ગેટ એટલે કે હલનચલન, ગ્રીપ એટલે કે પકડ, અને મૂવમેન્ટ એટલે ચાલભાગ, એન્ડ સમ પ્રોગ્રામર ફંક્શન અને કેટલાક તેની અંદર ફિક્સ કરેલા કાર્યક્રમો પણ બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ.
બધું જ ખૂબ જ સારી રીતે વેલ ટ્યુન્ડ એટલે કે કાર્યરત અને ફિક્સ્ડ એટલે કે ગોઠવેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ. તો આ બધું જ જોઈને પ્રેમ ચોપડા ખૂબ જ ખુશ લાગતા હતા અને લાગતું હતું કે એ તે આ ડીલ એટલે કે સોદાથી સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ હતા. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has inbuilt a system of three principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. તો અહીં સેલ્સમેન કેટલીક જાણકારી આપે છે પ્રેમ ચોપરાને કે આઈ મસ્ટ ટેલ યુ એટલે કે મારે તમને આ જણાવવું જ જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ બધા જ રોબોટ્સની જેમ, એન્ડ અધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ અને કેટલાક રોબોટના નિયમ અનુસાર, રોબોટિક્સના નિયમ અનુસાર રામસિંહની અંદર એવી રચના કરવામાં આવી છે કે તે ત્રણ સિદ્ધાંત પર કામ કરે છે. એટલે કે તે કયા ત્રણ સિદ્ધાંત છે? આ જે સિદ્ધાંતો છે તેને લગતો ખાસ એક સવાલ જવાબ હશે જે તમારે ખાસ ધ્યાનમાં રાખીને મોઢે કરવાનો છે મિત્રો. તો અહીંથી જ આપણે તેને સારી રીતે સમજી લઈએ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ટુ ઓબે એટલે કે પાલન કરવું. તો રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ ક્યારે પણ હ્યુમન્સ એટલે કે માણસોને, હાર્મ એટલે કે નુકસાન, માણસોને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને તે પોતાની જાતને નુકસાન થવા દેશે નહીં. તો મિત્રો, અહીં રોબોટને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે રોબોટ ફરજિયાતપણે આ ત્રણ સિદ્ધાંત ઉપર કામ કરશે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. પ્રેમ ચોપરાએ તો પહેલો જે સિદ્ધાંત સાંભળ્યો ને મિત્રો, એ કયો હતો? કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બસ આ જ સિદ્ધાંતથી તે એટલો ઇમ્પ્રેસ એટલે કે પ્રભાવિત થઈ ગયો કે હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ, કે તેણે બીજા બે સિદ્ધાંતની તો નોંધ જ લીધી નહીં. હી નોડેડ ડિલાઇટેડલી. ટુ નોડ એટલે માથું ધુણાવવું, ડિલાઇટેડલી એટલે ખુશ થઈને, આનંદથી. તો પ્રેમ ચોપરાએ ખુશ થઈને માથું ધુણાવ્યું. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને તેણે તો સેલ ડીડ એટલે કે વેચાણ કરાક અને એવો એક કોન્ટ્રાક્ટ જેમાં લખ્યું હતું કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ એટલે કે રોબોટનો દુરુપયોગ કરવો નહીં, એવા એક કરાર પર તેણે હસ્તાક્ષર પણ કરી દીધા. He had now got a servant and an accomplice. એટલે કે તેની પાસે હવે એક નોકર અને એક accomplice એટલે કે સાગરિત હતો. If Ramsingh 070, my robot can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપરા. તો આવો એક સર્વન્ટ મેળવતાની સાથે જ પ્રેમ ચોપરાના મનમાં સૌથી પહેલાં એક એવો વિચાર આવ્યો કે જો મારો રોબોટ રામસિંહ 070 કરિયાણું ખરીદી શકતો હોય તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ. એટલે કે બજારમાં મોટા મોટા પેકેટને ઉચકતા રોબોટ, અથવા તો થિયેટરમાંથી ટિકિટ ખરીદતા, અથવા તો કરિયાણાને ગાડી સુધી લઈ જતા રોબોટ, આ બધા જ દ્રશ્યો ખૂબ જ કોમન એટલે કે સામાન્ય હતા. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. છતાં પણ આવા નોકરને જોવું એ ખૂબ જ વિચિત્ર અને મનોરંજન પમાડે તેવું હતું. રામસિંહ 070 વોઝ થરલી એફિશિયન્ટ. થરલી એટલે સંપૂર્ણપણે અને એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. તો રામસિંહ 070 પૂર્ણપણે કાર્યક્ષમ હતો. વિથ ટ્રમેન્ડસ સ્પીડ એન્ડ અક્યુરસી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. વિથ ધ ટ્રમેન્ડસ સ્પીડ, ખૂબ જ ઝડપથી અને અક્યુરસી એટલે કાર્યક્ષમ રીતે, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ ટ્રોલીમાં એટલે કે હાથ લારીમાં તેણે કરિયાણું એકઠું કર્યું એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને ફરી બીજા આદેશ માટે તે ઊભો રહ્યો. 2 kilograms ઓફ મેંગોઝ રાઈપ એન્ડ જ્યુસી, કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. Seeing a huge pile of mangoes,
પાઇલ એટલે કે ઢગલો, મેંગોઝ શેનો ઢગલો, તો કેરીઓનો ઢગલો. તો કેરીઓનો ઢગલો જોતા જ કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ, થોડા દૂર અંતરે ઊભા રહીને પ્રેમ ચોપડાએ એક કમાન્ડ આપ્યો એટલે કે હુકમ આપ્યો. 2 kilograms ઓફ મેંગોઝ રાઈપ એન્ડ જ્યુસી, એટલે કે 2 kilo કેરી કેવી પાકી અને ખૂબ રસદાર, એવી કેરી ખરીદવાનો રામસિંગને તેણે આદેશ આપ્યો. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. ઇન નો ટાઈમ મીન્સ પળવારમાં જ રામસિંગ 070 એટલે કે રોબર્ટે બેસ્ટ વન્સ, સૌથી સારામાં સારી કેરીઓ પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, એટલે કે એક આદેશકની જેમ પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો. પે એટ ધ કેશ કાઉન્ટર એટલે કે કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવી દે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે નવા નોકરને મેળવીને પ્રેમ ચોપડા એ વસ્તુને માણી રહ્યો છે, એ આદેશ પર આદેશ આપતો જઈ રહ્યો છે, અને રોબર્ટ તેના કહેવા પ્રમાણે તેના આદેશનું પાલન કરી રહ્યો છે, જે પહેલા સિદ્ધાંત પ્રમાણે આ કામ થઈ રહ્યું છે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપડા લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. તો જ્યારે પ્રેમ ચોપડા ગોપાલ્સ જ્વેલર્સની શોપ આગળ ઊભા રહ્યા ત્યારે રામસિંગ 070 બિલકુલ એક ફેથફુલ ડોગ એટલે કે વફાદાર કૂતરાની જેમ તેની પાછળ ગયો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કે કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસપિયર અરાઉન્ડ ધ કોર્નર, ઝડપથી પ્રેમ ચોપડા ડિસપિયર એટલે કે અદૃશ્ય થઈ ગયો, અરાઉન્ડ ધ કોર્નર એટલે કે ખૂણામાં છુપાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી એટલે કે ખૂબ જ ધીમે અને સ્પષ્ટપણે તે રિમોટ કંટ્રોલમાં બોલ્યો. પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, હાર ઉઠાવ અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ કરીશ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવિલ્ડ, ટુ રિવિલ્ડ એટલે બહાર પાડવું. તો અહીં તે રોબર્ટને જણાવે છે કે માહિતી બહાર પાડવી જોઈએ નહીં, ટોપ સિક્રેટ, ખૂબ જ ખાનગી છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રીટન્ડ, તેણે ચેતવણી આપી. ટુ થ્રીટ એટલે ડરાવવું, ચેતવણી આપવી કે આવું તું નહીં કરે તો હું તારે સિસ્ટમને ડિફ્યુઝ એટલે કે બંધ કરી નાખીશ. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર, એટલે કે રામસિંગ 070 એ દુકાનમાં, ગોપાલ જ્વેલર્સની દુકાનમાં કાઉન્ટરની ખૂબ જ નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. મેટાલિક પામ એટલે કે ધાતુમય હથેળી, એક્સટેન્ડેડ ફોરવર્ડ એટલે કે તેણે હાથ લંબાવ્યો, સાયલેન્ટલી ખૂબ જ ધીમેથી. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ અ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ એટલે કે સહેજ પણ અવાજ થયા વિના નેકલેસ એટલે કે હાર તેના સ્ટોરેજ યુનિટ એટલે કે સંગ્રહ એકમમાં જતો રહ્યો. નોબડી ટુક નોટિસ, કોઈએ જ આ વાતની નોંધ લીધી નહીં. એટલે કે અહીં પ્રેમ ચોપડાએ રામસિંગ 070 પાસે એક જ્વેલર્સની દુકાનમાંથી તેના આદેશ પ્રમાણે ચોરી પણ કરાવી દીધી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન એક્સાઇટી એન્ડ રિકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. હિયર એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે કે પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી લઈને ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાં, પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો. તો પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી લઈને ઘરેણાં અને કિંમતી વસ્તુઓની શોપલિફ્ટિંગ એટલે કે ચોરી ઘણા દિવસો સુધી વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એટલે કે ચિંતા કર્યા વગર, અને રિકગ્નિશન એટલે કે પકડાઈ જવાની સહેજ પણ ચિંતા વગર આ ચોરી આ જ રીતે ચાલુ રહી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. કન્ફ્યુઝડ રિએક્શન, ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ, પણ એ પછી દુકાનદારોની ગૂંચવણ ભરેલી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. અનઅવેર એટલે કે આ બધાથી અજાણ, કેમ કે પ્રેમ ચોપડા તો જાણતો ન હતો કે ધીમે ધીમે દુકાનદારો આ વાતોને જાણી રહ્યા છે.
प्रेम चोपड़ा वेंट ऑन विथ हिज शॉपलिफ्टिंग स्प्री अंटिल अ यंग फ्रूट वेंडर नोटिस्ड एन एक्सपेंसिव बंच ऑफ अफगानी ग्रेप्स डिसअपियरिंग इनसाइड द मेटालिक ब्लू रॉबोट। पण आ बधाथी अजाण प्रेम चोपड़ाए तेनी चोरी चालू राखी। पण एक दिवस फळ वेचनार एक युवाने मोंघी अफगानी द्राक्षनु झूमखू भूरा रॉबोटनी अंदर अदृश्य थता जोयुं। ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર અને થોડીક જ ક્ષણોમાં આ ઘટના બધે જ પ્રસરી ગઈ। એન્ડ નો સૂનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ। અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી વેલ્યુએબલ્સ એટલે કે કિંમતી ચીજો અદૃશ્ય થઈ એ પહેલાં તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી। ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ અને થોડાક જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ। વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જમ્પ્સ। પ્રેશિયસ જમ્પ્સ એટલે કે કિંમતી રત્નો। તો એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સની જ્વેલર્સની દુકાનમાંથી કિંમતી રત્નોને ચોરી કરવાનો આદેશ આપ્યો। ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ। પોલીસ તો ત્યાં તૈયાર જ ઊભી હતી। એન્ડ ધ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિકડ હિમ ઇન ધ એક્ટ। અને પળપળનું રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝડ કેમેરામાં તે એટલે કે રામસિંગ ચોરી કરતો પકડાઈ ગયો। રામસિંગ રોબોટ વોઝ કોટ। રામસિંગ રોબોટ તો પકડાઈ ગયો બટ પ્રેમ ચોપડા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક। અહીંયા ફ્લેડ એટલે કે ટુ ફ્લીનું ભૂતકાળનું રૂપ છે એટલે કે નાસી જવું। તો પ્રેમ ચોપડા નાસી ગયો ક્યારે? તો જ્યારે તેણે જોયું કે દૂરબીનમાંથી તેણે જોયું કે બે વ્યક્તિઓ રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધી રહ્યા છે। તો આ જોઈને તે ત્યાંથી નાસી ગયો। પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ ધ રામસિંગ 070 ધ થીફ। તો ચોર રામસિંગ 070ના માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ થઈ ગઈ। તો મિત્રો, કેમ કે યુનિટ 2 ખૂબ જ લાંબુ છે તેથી આપણે તેને બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, તો તેનો ફર્સ્ટ પાર્ટ અહીં પૂર્ણ થાય છે અને તેની આગળની સ્ટોરી પાર્ટ 2માં। તો જો તમને આ પાર્ટ ખૂબ સારી રીતે સમજાઈ ગયો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। થેન્ક યુ।